આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સ નો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છમિત્રની આજની હેડલાઇન છે કે વકફ બોર્ડની સત્તાઓ ઘટાડવા કેન્દ્રની તૈયારી. વકફ એક્ટમાં સંશોધનના ખરડાને કેબિનેટની મંજૂરીના મીડિયા અહેવાલ ચોમાસુ સત્રમાં રજૂ થઈ શકે. સુધારા થશે તો વકફ બોર્ડ કોઈ પણ જમીનને પોતાની સંપત્તિ નહીં ગણાવી શકે. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે જેફરી અને અસલંકાની બોલિંગ સામે ભારતીય ટીમ ઢેર. કોહલી, રાહુલ અને આયર થયા ફ્લોપ. બીજી વન ડેમાં શ્રીલંકાની 32 રને જીત. 3 મેચની શ્રેણીમાં લંકા 1-0 આગળ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. કચ્છ બનશે શિવમય. શ્રાવણનો આરંભ અને પૂર્ણાહુતિ સોમવારથી થવાનો અજબ સંયોગ રચાયો. મહિમ્ન સ્તોત્ર પઠન, રુદ્રી મહાઆરતી સહિતના આયોજનથી માહોલ ધર્મમય બનશે. શિવ મંદિરોને શણગારાયા. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાનાની હેડલાઇન છે આજથી શ્રાવણ. સોમનાથ મંદિરમાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ જુદા. હવે શ્રદ્ધાળુઓની ભીડ નહીં થાય. પ્રસાદ, પૂજા અને ભેટ માટે પ્રથમ વખત કેશલેસ ડિજિટલ કાઉન્ટર. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે રાપરમાં ગત વર્ષે વિવિધ પાકોનું થયું હતું 2,14,400 ક્વિન્ટલ ઉત્પાદન. ગરમ તાસીર ધરાવતો વિકાસશીલ રાપર તાલુકો નર્મદાના નીર આવ્યા બાદ ખેતી ક્ષેત્રે થયો વિકસિત. તાલુકાના દર બીજા ઘરે બાઇક, દર ચોથા ઘરે ટ્રેક્ટર અને છઠ્ઠા ઘરે જોવા મળે છે 4-wheel વાહન. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે દેશની રાજધાનીથી રેલ માર્ગે જોડાયું. હવાઈ માર્ગનો મુદ્દો હવામાં. ભુજ માંગે દિલ્હીની ફ્લાઇટ. કચ્છમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ 1.5 લાખ કરોડનું રોકાણ. સરકારને વર્ષે 70,000 કરોડથી વધુની આવક. ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક અને રણોત્સવ શરૂ થવાનો હોવાથી વિમાની સેવા વધારવી હવે જરૂરી. નવી ફ્લાઇટની ક્ષમતા અને માંગ છતાં ભુજને અન્યાય. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં કિડનીના સમાચાર છે. 40 થી ઓછી વયના 70% દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું. યુવાનોમાં કિડની ફેલ્યોરના કેસમાં ચિંતાજનક વધારો. વધારે મીઠું, પેઇનકિલરનું વધારે પડતું સેવન અને વધુ જંક ફૂડ, બેઠાળુ જીવનશૈલીથી કિડનીને નુકસાન થવાનું જોખમ. ગુજરાત સમાચારમાં મોબાઈલ ધારકો માટે સારા સમાચાર છે. 12 કલાક મોબાઈલ નેટવર્ક ઠપ રહેશે તો 1 દિવસ વધુ વેલિડિટી મળશે. અહેવાલ. નવા નિયમથી ટેલિકોમ કંપનીઓને મુશ્કેલી, ગ્રાહકોને રાહત. આ નિયમ ફક્ત મોબાઈલ કંપનીઓ પર જ નહીં, બ્રોડબેન્ડ પ્રોવાઇડર્સને પણ લાગુ પડશે. 6 મહિનામાં નવા નિયમના અમલની શક્યતા. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં ગાંધીધામના સમાચાર. ગાંધીધામમાં દંડથી બચવા નિયમ પાલન. સિટી ટ્રાફિક પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ કેમ્પ યોજ્યો. વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન સહિત નાગરિકોની ફોર્મ ભરવા ભીડ ઉમટી. શ્વેતા સુથાર. સંદેશના છેલ્લા પાને સમાચાર છે સામખિયાળી ચોકડી પાસે ટ્રકનું ટાયર ફાટતા 6 વાહનો અથડાયા. રાધનપુર અને માળિયાના બંને હાઈવે પર 4 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતાર. બાઇક ચાલક યુવાન ઘાયલ. વાહનોમાં મોટા પ્રમાણમાં થયું નુકસાન. અન્ય એક સમાચારમાં ગડપાદર જેલમાં દારૂ પહોંચાડનાર અને સિપાહી સહિત 3ની ધરપકડ. જેલમાં ઓચિંતા ચેકિંગ દરમિયાન થયો હતો ખુલાસો. પોલીસ દ્વારા 3 આરોપીઓની આગવી ઢબે પૂછપરછ હાથ ધરાઈ. સંદેશના છેલ્લા પાને વધુ એક સમાચારમાં માંડવીના મકાનમાં થયેલી ચોરીના 5 આરોપીઓને ઝડપી લેવાયા. પોલીસે તસ્કરોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર. હું નીરજ મચ્છર. દિવ્ય ભાસ્કરના સમાચાર. રાજ્યસભાનો એક વિડીયો થયો છે વાયરલ.
શુક્રવારે જેવું રાજ્યસભામાં સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે હું જયા અમિતાભ બચ્ચન તમને પૂછી રહી છું, અને સભામાં હાજર તમામ લોકો હસી પડ્યા. સર, મેં જયા અમિતાભ બચ્ચન આપસે પૂછે નહીં. આપકો આજ લંચ બ્રેક મિલા? નહીં મિલા. વાત એમ હતી કે થોડા દિવસ પહેલા રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશે જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધિત કર્યા હતા, જેના પર જયાએ સખત વિરોધ દર્શાવ્યો હતો. શ્રીમતી જયા અમિતાભ બચ્ચનજી. સર, સિર્ફ જયા બચ્ચન બોલતે તો કાફી હો જાતા. યહાં પૂરા નામ લિખા થા ઇસલિયે મેને રિપીટ કિયા. યે જો હૈ કુછ નયા તરીકા નિકલા હૈ કિ મહિલાએ જો હૈ અપને પતિ કે નામ સે જાની જાયેંગી. ઉનકા કોઈ અસ્તિત્વ નહીં. ચૂંકિ યહાં નામ દર્જ હૈ. નહીં નહીં સર, ઇસલિયે મેને કહા. ઉનકી કોઈ ઉપલબ્ધિ નહીં હૈ. જયા બચ્ચન પાંચમી વખત સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. મહિલા અધિકારોના મુદ્દા પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.